ચકલીઓને બચાવવા સુરતના યુવાનો કરી રહ્યા છે કંઈક એવું કે તમે પણ કહેશો વાહ. આપણી આસપાસની પ્રકૃતિમાં જો પક્ષીઓના અવાજનો કલરવ ન હોય તો પ્રકૃતિમાં કોઈ ખોટ હોય તેવું લાગે છે. પક્ષીઓના કલરવ અને પ્રકૃતિની સુંદરતાથી લોકો માનસિક શાંતિની અનુભૂતિ કરતા હોય છે. હમણાંના સમયમાં પણ ઘણા એવા પક્ષીઓ છે જેમની સંખ્યામાં ઘટાડો થતો જણાય છે. 8-10 વર્ષ પહેલાં ચકલીઓની જે સંખ્યા હતી તે સરખામણીએ અત્યારના સમયમાં ચકલીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. ચકલીની લુપ્ત થતી જાતિને બચાવવા માટે સુરતના યોગી ચોક વિસ્તારમાં સામાજિક કાર્ય કરતી સંસ્થા નેશનલ યુવા સંગઠન અને મોટા વરાછામાં સેવાકીય કાર્ય કરતું ગ્રુપ હંસ આર્ટ દ્વારા લોકોને ફ્રીમાં ચકલીઓના માળા વિતરણ કરવામાં આવે છે. નેશનલ યુવા સંગઠન દ્વારા હાલ 6,000 કરતાં પણ વધારે ચકલીના માળા લોકોને ફ્રીમાં આ બંને સંસ્થાઓ દ્વારા જે લોકોને ચકલીનો માળો આપવામાં આવે છે તે લોકો પાસેથી માળા લગાવ્યાની ખાતરી કરતા ફોટો તથા વિડીયો મંગાવવામાં આવે છે, જેથી સંસ્થાના લોકો દ્વારા આપવામાં આવેલા ચકલીના માળાનો ઉપયોગ કેવી રીતે થયો છે તેની માહિતી સંસ્થાને મળી શકે. લોકો પાસેથી મંગાવેલા ફોટો અને વિડીયોમાં માળાઓમાં ચકલીઓ રહેવા આવી ગઈ હોય તેવા દ્રશ્યો દેખાતા સંસ્થાના લોકો દ્વારા ચલાવવામાં આવતા ચકલી બચાવો અભિયાન સફળ થતું જોઈને સંસ્થાના સભ્યોમાં એક ખુશીની લહેર ફેલાઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. અંકુર કાજાવદરા. અંકુરભાઈ, જે રીતે ચકલી એને બચાવવાની વાત છે તો કેવી રીતે તમે આ માળાનું અને કેવી રીતે કેટી કર્યું? અમે લોકો એક અમારું આખું ગ્રુપ છે, હંસ આર્ટ ગ્રુપ કરીને છે. અમે લોકો એવી એક ઝુંબેશ ચાલુ કરી છે કે ચકલી પક્ષીઓ આપણે ઉત્તરાયણમાં હોય છે કે ઉનાળો આવે ત્યારે પાણી હોય એને નથી મળતું, વ્યવસ્થિત જગ્યા નથી મળતી, અને ઉત્તરાયણ આવે તો એને દોરોથી કપાઈ જાય છે અને ઈજા થાય છે. તો એના માટે અમે એવી ઝુંબેશ ચાલુ કરી છે કે અમે માળા બનાવીએ ચકલીઓ માટે. તમને પ્રેરણા ક્યાંથી મળી? આ પ્રેરણા તો કોઈથી જોઈને કે એવું કંઈ મળે નહીં, પણ કંઈક અંદરથી ઉગે. આ વસ્તુ એવી છે કે આપણા મનમાં કંઈ એવું આવે કે કંઈ આપણે આવું કામ કરીએ, એવું નથી કે આ ચકલીને માળા બનાવીને તે કોઈ પણ વસ્તુ આપણે ભાઈ બ્લડ કેમ્પ રાખીએ કે કોઈ પણ એવું એવી રીતે પ્રેરણા મળે ને એને ફોલો કરવું, એ જ અમારું મેઇન ફોકસ છે. તમારા ગ્રુપ દ્વારા હાલ ચકલી જે લુપ્ત થતી કહી શકાય જાતિ છે, તેને બસ અંદાજે કેટલા માળાનું વિતરણ કરેલું? અમે 1,000 સુધીના માળાનું વિતરણ અમે અત્યાર સુધીમાં કરેલું છે. અમે દર રવિવારે અમે આખા અમારું ગ્રુપ હંસ આર્ટ ગ્રુપ અમે એક જગ્યાએ એક સ્થળે ભેગા થઈએ અને એનું મટીરિયલ લઈને પ્લાનિંગ લઈને એના માળા બનાવીએ અમે અને એનું વિતરણ કરીએ. ત્યારે અમે લોકો બધાને જેને આપીએ વિતરણ ત્યારે એને કહીને આપીએ કે તમે જે જગ્યાએ મૂકો છો જે માળો એને વ્યવસ્થિત જગ્યાએ મૂકો કે જ્યાં પાણી ન લાગે કે જ્યાં માળાને કોઈ નુકસાન ન પહોંચે, અને એનો એક ફોટો પાડીને અમને એક ક્લિક કરી આપે.